નહીં. તો જો એ સમયે આપણું સચિવાલય જે છે એ મતલબ 1969 માં સચિવાલય અમદાવાદ ખાતે હતું, બરાબર. તો આ અમદાવાદ થી જે છે એનું પ્રકાશિત આ નોટિફાઈડ થયેલો એક્ટ છે, બરાબર. ઘણા લોકો એવું કહે છે કે સાહેબ આમાં મને વંચાતું નથી ને, આની જે પ્રિન્ટ છે એ ખરેખર બહુ ખરાબ છે, આના સિવાય તમને સારી પ્રિન્ટ ક્યાંય અવેલેબલ નથી. તમે ટેન્શન ના લેશો, જેટલું આપણને ઉકલાય છે એટલું કાફી છે, અને એમાં હું તમને સમજાવી દઈશ, બરાબર. તો પહેલા વાંચો કે ભાઈ, ઇન એક્સરસાઇઝ ઓફ ધ પાવર્સ કન્ફર્ડ બાય ક્લોઝ 7 ઓફ સેક્શન 59, રીડ વિથ ક્લોઝ I ઓફ સેક્શન 45 ઓફ ધ પ્રિઝન એક્ટ 1891. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. ધ પ્રિઝન એક્ટ 1891 છે. આપણે જોયું, કયું જોયું? 94 જોયો છે, પણ આ કયો છે? 1891, જેની અંતર્ગત આપણો આ રૂલ્સ છે એ બનેલા છે. ઓકે, તો તમને પૂછવામાં આવે કે ગુજરાત પ્રિઝન ઓફેન્સ રૂલ્સ 1969 એ નીચેનામાંથી કયા કાયદા દ્વારા બનાવેલા છે, બરાબર. તો કાયદાનું ખાલી નામ પૂછે તો ધ પ્રિઝન એક્ટ, એક જ મિનિટ, આગળ બંધ થઈ ગયું. પ્રિઝન એક્ટ 1894 ની જગ્યાએ તમારે શું સિલેક્ટ કરવાનું છે? 1891 સિલેક્ટ કરવાનું છે, જ્યારે ઓફેન્સ રૂલ્સ ની વાત કરવામાં આવે ત્યારે. ઓકે, એમાં ખાસ ભૂલ ના કરતા, અને પ્રોબેબલ ક્વેશ્ચન તમને પૂછાશે. જો એનાથી પણ ડીપમાં તમને પ્રશ્ન પૂછવો હોય તો એ પૂછી શકે કે કયા સેક્શન અથવા તો કયા સેક્શનના કયા ક્લોઝ અંતર્ગત કરેલું છે. તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો કે જે આ પ્રિઝન એક્ટ છે 1891, એનો સેક્શન 45 છે અને સેક્શન 59 છે. સેક્શન 45 નો ક્લોઝ I અને સેક્શન 59 નો ક્લોઝ 7, આ બંનેના અંતર્ગત એ આ બંને સેક્શન તમે એના વાંચો ને, એટલે એની અંદર રાજ્ય સરકારને એવો પાવર આપવામાં આવેલો હશે કે પ્રિઝન ઓફેન્સ માટેના એ રૂલ્સ એની અંદર બનાવી શકે. ઓકે, તો તમને એક ક્લોઝ પૂછે તો આ બંને ક્લોઝ પણ તમારે એક યાદ રાખવાના છે, જે યાદ રાખવા જેવી બાબત છે હું તમને જણાવી રહ્યો છું. પછી વાંચી લો, તમને હું અહીંથી સુધારતો જઉં એટલે તમને શું આ PDF હું શેર કરી દઈશ. શોર્ટ ટાઇટલ લખેલું છે, ઓકે. શોર્ટ ટાઇટલ, ધીસ રૂલ્સ મે બી કોલ્ડ ગુજરાત પ્રિઝન્સ ઓફેન્સ રૂલ્સ 1969 તરીકે ઓળખવામાં આવે છે. આ રૂલ્સ નું નામ શું છે એ જનરલી જણાવે છે, અને આ રૂલ્સ ની અંદર એક્ટ લખ્યો છે એ એક્ટ નો મીનિંગ છે પ્રિઝન્સ એક્ટ 1891, અને સેક્શન મીન્સ જે પ્રિઝન ની અંદર જે 1, 2, 3, 4, 5 જે સેક્શન આપેલા છે એ સેક્શન ની વાત કરવામાં આવે ત્યારે વાત સેક્શન છે. ઓકે, કોને? એક મિનિટ હો, કોઈ સ્ટુડન્ટ ને પ્રશ્ન કોઈ પ્રોબ્લેમ થાય છે જોઈન કરવામાં, જસ્ટ મને મેસેજ આવે છે મારે ઘડી. એવું છે, એક જ મિનિટ. એક સ્ટુડન્ટ છે, ચલો એને મીટિંગ મોકલી દીધું છે. હા, તો કહેવામાં આવે છે કે હા, ઓકે. ધ ફોલોઈંગ એક્ટ ઓફ પ્રિઝનર્સ એક્ટ પ્રોહિબિટેડ એન્ડ પ્રિઝનર્સ વિલફુલી કમિટ્સ, ઓકે, વેહેન વિલફુલી કમિટ્સ એની ઓફ ધ ફોલોઈંગ એક્ટ સેલ બી, આ ડીમ્ડ લખેલું છે, ઓકે, DEEMED, ડીમ્ડ ટુ હેવ વિલફુલી ડિસઓબેડ ધ રેગ્યુલેશન ઓફ ધ પ્રિઝન.